નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું મિત્રો તમે વિડીયોમાં જોઈ રહ્યા છો આ જે છોડ છે એ તુલસીનો છોડ છે અને તુલસીનો છોડ છે એ બધાના ઘરે હોવો ખૂબ આવશ્યક છે કેમ કે જેટલું એનું ધાર્મિક મહત્ત્વ છે એટલું જ એનું આપણા શરીર ઉપર આપણા સ્વાસ્થ્યમાં પણ એનું ખૂબ જ મહત્ત્વ છે તુલસીનું હવે તુલસીના પાન દરરોજ સવારે ઉઠી અને ચારથી પાંચ પાન ચાવી જાઓને ખાલી પેટે ચાવવાનું મહત્ત્વ છે તો લગભગ એમ કહેવાય છે કે આઠથી દસ જેટલી બીમારીઓ છે એની સામે રક્ષણ મેળવી શકાય છે પહેલાં તો મિત્રો વાત કરી દઉં ને તો તુલસીની અંદર વિટામિન સી તથા ઝીંક તથા એવા અનેક પ્રકારના પોષક તત્વો સમાયેલા છે કે જે તમારા શરીરમાં ખૂબ જ ફાયદો કરે છે તુલસીની અંદર એન્ટી ફંગલ એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણધર્મો છે એટલે વાયરલ જેવી સમસ્યા હોય શરદી ખાંસીની અથવા ચેપી સમસ્યા હોય અથવા જે બેક્ટેરિયલ બીમારીઓ હોય છે એનાથી તમારું રક્ષણ કરે છે તુલસીના પાન હવે સવાર સવારમાં ખાલી પેટે ચારથી પાંચ તુલસીના પાન છે ને એ ચાવી જવાના છે બીજું કંઈ કરવાનું નથી આમ તો તુલસીના ઘણા બધા પ્રયોગો છે કેમ કે તુલસી છે જે લોકોને માથાનો દુખાવો હોય અથવા આધાશીસી જેવી સમસ્યા હોય તો આદુનો રસ અને તુલસીનો રસ મિક્સ કરી અને એને દિવસમાં બે કે ત્રણ વખત સૂંઘવામાં આવે ને તો આધા શીશીની સમસ્યામાં ખૂબ જ સારું પરિણામ મળે છે મિત્રો ત્યાર પછી મિત્રો વાત કરું ને તો તુલસીના પાન છે ને એને મરીની સાથે કાળા મરી આવે છે ને એની સાથે મિક્સ કરી અને ચાવવાથી જે લોકોને ચક્કર આવતા હોય ને તો ચક્કર આવતા બંધ થાય છે મિત્રો ત્યાર પછી સૌથી મહત્ત્વની વાત કરું ને તો શરદી ખાંસી ઉધરસ અને કફ આ સમસ્યામાં તુલસી જેવી અક્ષીર બીજી કોઈ દવા નથી મિત્રો કેમ કે શરદી ખાંસી કે ઉધરસ હોય ને તો તુલસીનો રસ ને એની સાથે મધ બંને વસ્તુ મિક્સ કરો તમે પચા પચાસ ટકા લઈ અને પછી એને દિવસમાં બે કે ત્રણ વખત ચાટી જાવ ને તો મિત્રો દવાખાનેથી આપણે જે સીરપ લઈએ છીએ ને ખાંસીને એ સીરપ કરતાં પણ જબરજસ્ત પરિણામ મળે છે શરદી અને ઉધરસમાં ત્યારબાદ મિત્રો જે લોકોને હાર્ટને લગતી સમસ્યા હોય હૃદયને લગતી કોઈ સમસ્યા હોય અથવા મિત્રો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો તુલસીના પાન સવારે ચાવવાથી ખૂબ જ ફાયદો થશે અથવા જે લોકોને શાંતિમાં દુખાવો થયો હોય હાર્ટની સમસ્યાને લીધે અથવા હૃદયનો જે દુખાવો ચાલુ થાય તો એ સમયે મિત્રો તુલસીના પાન અને કાળા મરી છે એ તરત ચાવવા માંડો ને એટલે દુખાવો છે એ ખૂબ ઝડપથી ઓછો થઈ જાય છે અને ધીમે ધીમે બંધ થઈ જાય છે ત્યાર પછી મિત્રો વાત કરું ને તો જે લોકોને તાવ આવે ખાસ તો આપણા શરીરમાં કળતર થતું હોય અને આખા પેટ અને હાથ બધા ફાટતા હોય એવું લાગે દુખાવો પેન શરૂ થઈ જાય અને જ્યારે તાવ આવે ત્યારે આખું શરીર ઢીલું થવા લાગે અને આળસ આવવા લાગે આવું જ્યારે થાય ને શરીરનું તાપમાન વધી જાય ધીમે ધીમે આવું થાય ત્યારે પાંચ તુલસીના પાન લેવાના છે પાંચે પાનમાં એક એક કાળા મરીનો દાણો મૂકી પાનને બેવડું વાળી અને એક એક પાન કરી અને એમ પાંચ પાન ચાવી જવાના છે મિત્રો આ જે હશે એ પેરાસિટમોલ જેવું પરિણામ આપશે આ પ્રયોગ એટલે જ્યારે તાવ જેવું લાગે ત્યારે આ પ્રયોગ કરશો તો ખૂબ જ ફાયદો થશે ત્યાર પછી મિત્રો નાનું બાળક હોય ને તો નાના બાળકને પાંચ વર્ષથી નીચેનું બાળક હોય તો પણ એને એક ગ્લાસ જેટલા પાણીમાં પાંચથી સાત તુલસીના પાનના રસના ટીપા નાખીને પાણી રાખી દેવાનું આ પાણી છે દિવસભર બાળકને પાવાથી મિત્રો બાળકનું શરીર છે ને એ નિરોગી બને છે બાળકના જે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો રોગ પ્રતિકારક શક્તિ છે એમાં અદ્ભુત વધારો થાય છે ત્યાર પછી મિત્રો આપણને ક્યાંય ઘાવ વાગ્યો હોય અને શરીરના કોઈ અંગમાંથી વાગવાથી લોહી નીકળવા લાગ્યું હોય ને ત્યારે તુલસીના પાનનો રસ લગાડવાથી મિત્રો નીકળતું લોહી છે એ ખૂબ ઝડપથી બંધ થાય છે તુલસીનો જે રસ છે ને એન્ટીસેપ્ટિક તરીકે કામ કરે છે ત્યારબાદ મિત્રો સ્કિનની કોઈ સમસ્યા હોય એકજીમાં હોય દાંત ખરજવું હોય તો એની અંદર અથવા ખંજવાળ આવતી હોય જોરદાર તો તુલસીના પાનનો રસ લગાડવાથી મિત્રો ચામડીની સમસ્યાઓમાં પણ ખૂબ જ સારું પરિણામ મળે છે ત્યારબાદ મિત્રો જે લોકોને ખાંસી હોય ઉધરસ હોય અને ખાંસી મટતી ન હોય અથવા કફવાળી ખાંસી હોય ને તો તુલસીના પાનનો રસ એક ચમચી જેટલો એક ચમચી જેટલું મધ અને એક ચમચી જેટલો આદુનો રસ ત્રણેય વસ્તુ મિક્સ કરી અને દિવસમાં બે વખત લેવાથી ચાટવાથી અને ખોરાકમાં પરેજી રાખવાથી ખાંસી પણ જબરજસ્ત રીતે મટી શકે છે અને શરદી હોય વાયરલ ઇન્ફેક્શનને કારણે નાકમાંથી પાણી પડતું હોય ગળામાં અને નાકમાં બળતરા હોય વારંવાર શીકો આવતી હોય ને તો તુલસીના સાત પાન લેવાના છે એક ગ્લાસ પાણી લેવાનું છે આ સાત પાન નાખી અને બે આંબીલા જેટલો આદુનો ટુકડો નાખી અને પાણીને ગરમ કરવાનું છે પાણી ઉકળવા લાગે ત્યારે આ ઉકાળો દિવસમાં એક વખત પીવાથી ધીમે ધીમે શરદી છે નાકમાંથી પાણી પડતું હોય એ બંધ થાય છે પરંતુ આ ઉકાળો છે એની તાસીર વધારે ગરમ છે એટલે માત્ર ને માત્ર એક કે બે જ દિવસ આનો પ્રયોગ કરવાનો છે મિત્રો એ સિવાય મિત્રો એસિડિટીની સમસ્યામાં પણ તુલસી ફાયદાકારક છે બપોરના ભોજન સાથે સાસ અથવા દહીં ખાવાનું છે અને એની સાથે એની અંદર તુલસીના પાન છે એ મિક્સ કરી અને ખાવાથી એસિડિટી પણ મટી શકે છે અને સવારમાં નિયમિત તુલસીના પાન ચાવવાથી પાચનતંત્રને લગતી બધી જ સમસ્યાઓ પણ મટી શકે છે મિત્રો તો આ રીતે મિત્રો તુલસી છે એ આપણા શરીરને અનેક પ્રકારના રોગોથી બચાવે છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક આપજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી